પ્રકરણ 21 ઠકુરો સે મરવાવે સાલે. કુંભમેળાની થોડી રૂપરેખા જોયા બાદ હવે મારા મુખ્ય મુખ્ય અનુભવોની ચર્ચા કરીશ. અલ્હાબાદની કોઈ ધર્મશાળામાં આવીને હું રાત રોકાયો હતો. મને ખૂબ તાવ ચડ્યો હતો એટલે ચૂપચાપ એક ઓસરીમાં પડ્યો રહ્યો હતો. સવારે સ્નાનાદિ કરીને હું મારા આસન ઉપર બેઠો હતો. મારે અહીંથી કુંભમેળામાં જવાનું હતું. ધર્મશાળાના મેનેજરને મારા પ્રત્યે સહાનુભૂતિ થઈ. તેણે જોયું કે અન્ય સાધુઓની માફક આ તમાકુ કે ગાંજો પીતો નથી, તેમ કોઈની પાસે કશું માગતો નથી. 11 વાગે આવીને તેણે મને જમવા વિશે પૂછ્યું અને કહ્યું, ચાલો એક શેઠને ત્યાં તમને જમાડી આવું. અમે બંને ચાલ્યા. શેઠ મારવાડી હતા. તેમણે મારી તરફ ચાંદીનો રૂપિયો ફેંક્યો અને કહ્યું, જાઓ મહારાજ, ઢાબે મેં જીમ લેના. ત્યારે 4-6 આનામાં જમી શકાતું. મેં કહ્યું, મારે પૈસા નથી જોઈતા, માત્ર જમવાનું જોઈએ છે. સવારથી સાંજ સુધી આવી રીતે અનેક સાધુઓને રૂપિયો રૂપિયો આપનાર શેઠને રૂપિયો ન લેનાર સાધુને જોઈને નવાઈ લાગી. તેનો ભાવ વધી ગયો. ધર્મશાળાના મેનેજરે પણ મારા વખાણ કર્યા એટલે પોતાના ઘેર મારી જમવાની વ્યવસ્થા કરી. શેઠાણી બહુ જ ભલીભાઈ હતી. તેણે ખૂબ જ ભાવથી મને જમાડ્યો. સૌને મારી ઉંમરના કારણે વધુ લાગણી થઈ આવતી. હું ત્યાંથી જ સીધો કુંભમેળામાં આવવા નીકળ્યો. ઘણું લાંબુ ચાલ્યા પછી ગંગાજી સુધી પહોંચ્યો. તાવને કારણે થાક લાગ્યો હતો. કુંભમેળા માટે બનાવેલા લોખંડના પીપો ઉપરના પુલને પાર કરીને હું પેલા કિનારે પહોંચ્યો. ત્યાં સૌપ્રથમ કેમ્પો મળ્યા તે દંડી સ્વામીઓના હતા. કાશીમાં હું દંડી સ્વામીઓ સાથે રહેલો તે યાદ આવ્યું. સર્વપ્રથમ કેમ્પમાં જેવો હું પ્રવિષ્ટ થયો તેવા જ ઝૂંપડીમાં એક દંડી સ્વામીના દર્શન થયા. હું અકળાયો અને તેમની પાસે ગયો. પ્રણામાદિ કરીને બેઠો. ગુરુ સંબંધી વાત જાણ્યા પછી તે ભલા સ્વામીજીએ મને કહ્યું, અહીં તારું કામ નથી. અહીંથી 2-2.5 માઇલ દૂર ચેતનદેવ કુટિયા નામનો કેમ્પ છે, ત્યાં જા, ત્યાં તને ઠીક રહેશે. આ સંત સાથે થોડી વાર જ સત્સંગ થયો પણ મને તેમની સાત્વિકતા તથા નિસ્પૃહતા અસર કરી ગઈ. તે દંડી સંન્યાસી હોવા છતાં મને દંડીપણાથી મુક્ત રાખવા માંગતા હતા. તેઓ તેમના ગુરુ પાસે મને લઈ ગયા. તેઓએ જ આ કેમ્પ લગાવ્યો હતો. એક લાકડાની પાટ ઉપર આસન બિછાવીને તે બેઠા હતા. માલસામાન લઈને આવેલી નાવના નાવિક એટલે કે મલ્લાહને ધમકાવી રહ્યા હતા. બિહારથી આવતા તેને કંઈક વાર લાગી હતી. મલ્લાહ હાથ જોડીને કરગરી રહ્યો હતો, નહીં સરકાર, નહીં સરકાર, માફ કર દો. સ્વામીજી બોલતા હતા, ઠાકુરો સે મરવાવે સાલે, એટલે કે ઠાકુરો દ્વારા માર ખવડાવું સાલા. વર્ણ વ્યવસ્થાના અન્યાયી સામાજિક ચોકઠામાં પીસાતી આ મહેનતુ અને સાહસી પ્રજા કાળી મજૂરી કરીને પણ પેટ ભરી શકતી ન હતી. ઠાકુરોનો રૂઆબ ભારે અને એ ઠાકુરો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ એટલે ધર્મના પાયા તથા હાથા બંનેનું કામ કરે. તેમનો ઉપયોગ આ મહેનતુ પ્રજાને ત્રાસ આપવામાં પણ થઈ શકતો તેની કોણ ના પાડશે. વાસ્કો દ ગામા તથા કોલંબસ જેવા થવાની ક્ષમતાવાળી આ ખારવા પ્રજા રાષ્ટ્રીય, ધાર્મિક તથા સામાજિક પીઠવળ વિના માત્ર ગરીબડી પ્રજા થઈને રહી. થોડી વાર બેસીને હું ચાલતો થયો.